हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। तो आपने स्टैंडर्ड फिफ्थ में लेसन चार सुधी भणी गया। तो हवे जोईशुं पुनरावर्तन एक। तो क्वेश्चन वन, नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्य में लखो। तो अहीं प्रश्नोना उत्तर एक एक वाक्य में लखवाना छे। तो क्वेश्चन वन, पानी में कोण कूदी पड्युं। तो पानी में कोण कूदी पड्युं हतुं। तो पानी में देड़को। तो अहीं लखवानुं, पानी में देड़को कूदी पड्यो। पछी क्वेश्चन टू, टमेटा ने डाळ पर शा माटे गमे छे। तो टमेटा ने डाळ पर अड़को दड़को रमता अने मीठो मीठो सवारनो तड़को लेवानुं गमे छे। खुदाना दरबारमां अली हुसैननी हज केम मंजूर थई। तो अली हुसैननी हज केम मंजूर थई हती खुदाना दरबारमां। तो अली हुसैने पड़ोसीना गरीब बाळकोने ખાવાનું અને પૈસાની મદદ કરી હતી, તેથી તેમની હજ મંજૂર થઈ હતી। ક્વેશ્ચન ફોર, ડાગાસરસી રીતે નિર્માણ પામ્યું। ડાગાસર કઈ રીતે નિર્માણ પામ્યું હતું। તો લાખાએ તેની ભૂલનો પસ્તાવો થયો એટલે તેને ડાગિયાની યાદમાં એક મોટું સરોવર બનાવ્યું। આ રીતે ડાગાસરનું નિર્માણ થયું। હવે ક્વેશ્ચન ફાઈવ, શેઠે ડાકિયાની કોટે શું બાંધ્યું હતું। તો શેઠે ડાકિયાની કોટે એક ચિઠ્ઠી બાંધી હતી। હવે આ રીતે દરેકે નોટબુકમાં ક્વેશ્ચનો આગળ ચલાવેલા છે લેસન ફોર સુધીમાં। તો દરેકે શોધી અને લખી દેવા। હવે ક્વેશ્ચન ટુ, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરો। તો અહીંયા શબ્દો આપેલા છે, તેનો ઉપયોગ કરી અને તમારી રીતે વાક્યો બનાવવાના છે। તો સૌથી પહેલો છે ઠંડી। તો શિયાળામાં ઠંડી લાગે છે। તો એ આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ। પછી નાળિયેર। તો નાળિયેરનું ઝાડ ઊંચું હોય છે। દરેકે નાળિયેરીનું ઝાડ તો જોયું હશે, નાળિયેરીનું ઝાડ ઊંચું હોય છે। પછી વાતચીત, તો મહેમાન સાથે શાંતિથી વાતચીત કરવી જોઈએ। આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો। પછી હરખ, મનની ઈચ્છા પૂરી થાય એટલે હરખ થાય। મનની ઈચ્છા પૂરી થાય એટલે કે આપણે કંઈક ઈચ્છા હોય કે મારે આ વસ્તુ જોઈએ છે, તો તે મળી જાય એટલે આપણે ખુશ થઈ જઈએ, તો હરખ, ખુશી થવી। કૂતરો, કૂતરો વફાદાર પ્રાણી છે। આ રીતે દરેકે વાક્ય બનાવી અને ટેક્સ્ટબુકમાં લખવાના છે। પછી ક્વેશ્ચન થ્રી, નીચેના બંને શબ્દો પરથી વાક્ય બનાવો। તો અહીંયા પાન પાણી, તો પાન પાણીમાં તરે છે। તો આ રીતે પાન અને પાણી બંને એક જ વાક્યમાં આવી જાય તે રીતે વાક્ય બનાવવાનું છે। તો હવે જોઈશું વરસાદનો પતંગ। તો વરસાદમાં પતંગ ઉડતો નથી, અથવા તો વરસાદમાં પતંગ પલળી જાય છે। તો આ રીતે તમે વાક્ય બનાવવાનું। પછી પંખી અને વિમાન, તો પંખી અને વિમાન આકાશમાં ઉડે છે। પંખી પણ આકાશમાં ઉડે અને વિમાન પણ, તો આ રીતે વાક્ય બનાવી શકાય, પંખી અને વિમાન આકાશમાં ઉડે છે। પછી ફૂલ અને પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિકનું ફૂલ હોય છે। તમે પ્લાસ્ટિકના ફૂલો જોયા હશે, તો આ રીતે લખી દેવાનું। પછી ઝાંઝર અને પગ, તો પગમાં ઝાંઝર પહેરાય છે। તો ઝાંઝર ક્યાં પહેરાય, તો પગમાં। તો આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે, પગમાં ઝાંઝર પહેરાય છે। ક્વેશ્ચન ફાઈવ, વૃક્ષ અને મેદાન, તો મેદાનમાં વૃક્ષ હોય છે। મેદાનમાં અલગ અલગ વૃક્ષ હોય છે, એ રીતે પણ તમે લખી શકો। તો ક્વેશ્ચન થ્રીમાં બે બે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી અહીંયા લખવાનું છે। હવે ક્વેશ્ચન ફોર, તમને ગમતા વૃક્ષ વિશે 7-8 વાક્ય લખો। તો તમને જે વૃક્ષ ગમતું હોય તેના વિશે તમારે વાક્યો લખવાના છે। જેમ કે કોઈને આંબો ગમતો હોય, કોઈને લીમડો ગમતો હોય, કોઈને પીપળો ગમતો હોય, તો એ રીતે તમે
वाक्यों लखी सको जेम के हूँ समझा थोड़ा वाक्य जेम के आंबो तो मने आंबो गमे छे आंबो मने केरी आपे आंबा ने केरी होय छे केरी नो रंग केरी काची होले केवो रंग होय तो केरी नो रंग लीलो होय छे पछी केरी नी अंदर गोटलो होय छे केरी नो रस मीठो होय छे केरी पाके त्यारे पीरा रंगनी होय छे केरी मने बहु गमे बहु भावे छे केरीना झाड़ने आंबू कहे छे। आ रीते तमे कोई पण आंबो आपनो आंबो मारु प्रिय वृक्ष छे तो आ रीते तमने गमता कोई पण वृक्ष विषे तमे 7-8 वाक्यो लखवाना छे तो ये पण आपणे नोटबुक में लखी देवाना। हवे क्वेश्चन 5 वाक्य काव्य पंक्ति पूर्ण करो तो अहीं मीठो मीठो बहुज तो ए ठंडी ठंडी वालू काव्य छे तेमांथी अहीं पेरेग्राफ फकरो पूरो करवानो छे मीठो मीठो बहुज तो अहीं लेसन 2 मां मीठो मीठो थी नथी हूफनुं नाम तो अहीं सुधी दरेके लखी देवानुं मीठो मीठो मने ज लागतो ए सवारनो तड़को અહીં વસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂફનું નામ તો ત્યાં સુધી તો અહીંયા દરેકે પૂરું કરવાનું। હવે જોઈશું ક્વેશ્ચન 6 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો અહીંયા દરેકે સમાનાર્થી શબ્દો લખવાના છે। ક્વેશ્ચન 1 ખુશી ખુશીનો સમાનાર્થી શું થશે ખુશી તો આનંદ થવો આનંદ પછી સવાર તો પ્રભાત જવાબ તો ઉત્તર નંબર 4 તકલીફ તો મુશ્કેલી પછી આબરુ તો શાક અને રાત રાત એટલે કે નિશ્યા આ રીતે દરેકે સમાનાર્થી શબ્દો લખી દેવા એના પછી જે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો તો અહીંયા વિરોધી જે શબ્દો છે તેના વિરોધાર્થી શબ્દો લખવાના છે નંબર 1 અંદર અંદરનો વિરોધાર્થી બહાર ઊંઘવું તો ઉઠવું તો ઊંઘવાનો વિરોધાર્થી ઉઠવું પછી દૂર તો નજીક અથવા પાસે જવું તો આવવું છીછરું એટલે કે ઉપર હોય તેવું તો છીછરુંનો મીનિંગ વિરુદ્ધાર્થી ઊંડું છીછરું એટલે કે ઉપર બહુ ઊંડું ના હોય તેવું અને ઊંડું એનો વિરુદ્ધાર્થી નીચે તો ઊંચે હવે આગળ જોઈશું ક્વેશ્ચન 8 નીચેના રૂઢિ પ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો અહીંયા આપણે પહેલાં રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે અને તેના પછી વાક્ય પ્રયોગ કરવાનો છે રસ્તો ન દેખાવો રસ્તો ન દેખાવો એટલે કે આગળ આપણે રૂઢિપ્રયોગ જોયા છે તો એ રીતે આપણે લખવાનો તો રસ્તો ન દેખાવો તો કોઈ ઉકેલ ન મળવો તેનો અર્થ થાય છે કોઈ ઉકેલ ન મળવો તો એનું વાક્ય બનાવવાનું છે હું વરસાદમાં ફસાઈ ગયો હતો તેથી મને કોઈ રસ્તો મળતો ન હતો તો એ રીતે વાક્ય લખી શકાય પછી આંખ વારી લેવી તો દુઃખી હૃદયે વિદાય લેવી તો આપણે લાખો અંજારો પાઠમાં જોયું આંખ વારી લેવી તો દુઃખી હૃદયે વિદાય લેવી તો અહીં વાક્ય બનાવવાનું છે દીકરીને સાસરે વરાવતા પિતાએ આંખ વાળી લીધી પછી આંખ ફરી જવી તો અહીં આંખ ફરી જવાનો મીનિંગ તો ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી તો ગુસ્સો આવતો હોય કઈ વસ્તુ આપણને ન ગમે અને નારાજગી વ્યક્ત કરીએ
गुस्सा साथे नाराजगी व्यक्त करवी तो एनो वाक्य प्रयोग मारा मित्रे मारे किट्टा पाड़ी तेथी मारी मैं आ मारी आ फरी गई। पछी नंबर चार आंख बतावी तो गुस्सो प्रगट करो। आंख बतावी नो मीनिंग शू थशे गुस्सो प्रगट करो तो परीक्षा में मारा ऊंचा मार्क्स आवे तेथी मारी मम्मी आंख बतावी। तमे कोई पण वाक्य बनावी शको छो। क्वेश्चन नौ नीचेनो फकरो तमारी नोटबुक में सुंदर अक्षरे लखो तो दरेकी आ पेरेग्राफ कम्प्लीट अल्पविराम पूर्णविराम उद्गार चिन्ह इन्वर्टेड कॉमा बधुज कम्प्लीट ध्यान राखी अने सुंदर अने स्वच्छ अक्षरे नोटबुक में लखवानुं छे। डागिया ने जोता ज लाखानी आँख फरी गई पछी फूल स्टॉप पछी एक कल्पविराम अरे राम उद्गार आ कूतराए मारी आँख ऊपर पानी फेरव्यू पछी उद्गार ए नासी आव्यो उद्गार हूँ शू मो बतावीश क्वेश्चन मार्क अहीं एक कोमा पूरा। डाघियो लाडनी लाडथी पासे आवा जाय छे अल्पविराम त्यां लाखाए आँख बतावी एने फिटकार आप्यो अने मो फेरवी दीधो पछी फूल स्टॉप। आ रीते चिन्हों ध्यान राखी अने लखवाना छे। हवे जोईशे नंबर दस नीचेना शब्दों शब्दकोशना क्रम में लखो तो दरेके शब्दकोशना क्रम प्रमाणे लखवानुं छे तो धारी गरीब विदाय पितृ अने डूंगर तो दरेक एकावारी क्रम प्रमाणे शब्दों लखवाना। तो सौथी पहेला शुं आवशे क पितृ पछी ग तो गरीब पछी गरीब पछी गारी पछी डूंगर अने विदाय तो आ रीते दरेके शब्दकोशना क्रम प्रमाणे शब्दों लखी देवाना छे। तो टेक्स्टबुक में पण फिल करवू अने नोटबुक में पण जे कवि छे ते रीते लखी देवू। थैंक यू।